ગાંધીનગર જિલ્લા પોલીસની ઊંઘ હરામ કરનાર ઇકો ગાડીના સાયલેન્સર ચોરતી ગેંગનો પર્દાફાશ થયો છે એલસીબીએ છ પૈકી ચાર આરોપીઓની અટકાયત કરીને કુલ રૂપિયા બે પોઈન્ટ પંચાણું લાખનો મુદ્દામાં જપ્ત કર્યો હતો સાયલેન્સર ચોરીના ત્રેવીસ ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા હાંસલ કરી છે ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા વખતથી ઇકો ગાડીના સાયલેન્સર ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવતા એલસીબી પીઆઈ દિવાનસિંહવાળા સહિતની ટીમે ઘનિષ્ઠ તપાસનો દોર હાથ ધરી ગુનાની મોડસ ઓપરેન્ડી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેએન્વે કલોલ તાલુકા વિસ્તારમાં ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતા અત્રેના વિસ્તારમાં બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા જેને પગલે મળેલી બાતમીને પગલે મહેસાણા હાઇવે છત્રાલ બ્રિજ પાસે નાકાબંધી ગોઠવી ઇકો ગાડીના સાયલેન્સર ચોરી કરતી ગેંગના ચાર સાગરીતોની અટકાયત કરી લેવાઈ હતી જેઓની પાસેથી ઇન્ડિકા કાર બાર રોકડ રકમ તેમજ મોબાઈલ મળી કુલ કારણું હજારનો મુદ્દામાલ જપ્ત કરી કડકાઈથી પૂછતાછ હાથ ધરવામાં આવી હતી જેમની પાસેથી મળેલા સાયલેન્સર અંગે પીઆઈ વાળા સહિતની ટીમે વૈજ્ઞાનિક ઢબે ઘનિષ્ઠ પૂછતાછ કરતા છેલ્લા દોઢેક વર્ષ દરમિયાન ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા વિસ્તારમાં આવેલ કલોલ શહેર કલોલ તાલુકા સાંતેજ માણસા પોલીસ સ્ટેશન તથા મહેસાણા જિલ્લાના સાંથલ વિસનગર તાલુકા વસઈ ઊંઝા પોલીસ સ્ટેશન તથા અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રિરાત્રીને સમયે પાર્ક કરેલ ઇકો કારના સાયલેન્સર ચોરીના ગુનાને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી આ ગુનામાં વોન્ટેડ આરોપીઓ ઉર્ફ હફી અલી સૈયદ જકવાન નામનો ઇસમ પણ સામેલ હોવાનું વધુમાં તેઓએ કબૂલ્યું હતું આ અંગે એલસીબી વાળાએ જણાવ્યું હતું કે સાયલેન્સર ચોરીના ગુના આચરતી ગેંગના છ પૈકી ચાર ઇસમોને ઝડપી પાડી સાયલેન્સર ચોરીના ત્રેવીસ ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે જે પૈકી દિલાવર ખાન ઉર્ફ દિલો અગાઉ મહેસાણા જિલ્લાના લાંગણેજ પોલીસ સ્ટેશનમાં એક વર્ષ અગાઉ બકરા ચોરીના ગુનામાં પકડાયો છે અને રફીક ઘાંચી અગાઉ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના અસલાલી પોલીસ સ્ટેશનમાં ખૂનના ગુનામાં પકડાયો છે ઉપરોક્ત ગેંગ પહેલા ઇકો ગાડી પાર્ક કરવાના સ્થાનોની રેકી કરી રાત્રિને સમયે તે જગ્યાએ જઈ પાના વડે ઇકો ગાડીનું સાયલેન્સરની ચોરી કરતા હતા અને તેની જગ્યાએ અગાઉ જે સાયલેન્સર ચોરી કર્યું હોય તે સાયલેન્સરને માટી કાઢી તે સાયલેન્સર પાછું ફિટ કરી દેતા હતા તેમજ ઇકો કારનું સાયલેન્સર અન્ય કારની જગ્યાએ સહેલાઈથી ખોલીને ચોરી કરી શકાય તેમ હોવાથી આરોપીઓ મુખ્યત્વે ઇકો કારને જ ટાર્ગેટ કરતા હતા આપને જણાવી દઈએ કે ઇકો કારના સાયલેન્સરમાં પેલેડિયમ નામની એક મોંઘી ધાતુ રહેલી છે જેને સાયલેન્સરમાંથી કાઢીને સોનીઓને વેચી દેવામાં આવે છે જેમાં ઊંચી કમાણી થાય છે એક સાયલેન્સરમાંથી નીકળતું ધાતુ પંદર હજારમાં વેચાય છે જેથી ચોર ટોળકી સોના ચાંદી નહીં પરંતુ સાયલેન્સરની ચોરી કરે છે બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ